तो टीवी स्क्रीन पर आप दृश्यों जोई रह्या छो। किंग ऑफ साळंगपुर खाते शापण पहुंची चुक्या छे, जे गई काले सौथी 54 फूट ऊंची प्रतिमानुं अनावरण करवानुं हतुं अने ए ज प्रतिमा पासे अमित भाई शाह दर्शनार्थे पहुंच्या छे। तेमना चरणोमां पुष्पोथी ते वंदन करी रह्या छे, शीश झुकावी रह्या छे। अनेक लोकोनी आस्था जोडायेली छे साळंगपुरना। भगवान स्वामी नारायण ना संत श्री गोपालानंद स्वामी ने પોતાના હસ્તે એક કાગળ અને પેન્સિલ થી જે સ્વરૂપની રચનાને પોતે કંડારી હતી। વાઘા ખાચરની દિવ્ય ભાવના, વાઘા ખાચરનો દિવ્ય પ્રેમ અને એ પ્રેમ અને દિવ્યતાને સ્વીકારી અને પૂજ્ય સ્વામીએ પોતાના હાથે દિવ્ય મૂર્તિ હતીને એ મૂર્તિનું સુંદર ચિત્ર તૈયાર કર્યું। ચિત્ર થયેલી સુંદર મૂર્તિ વાઘા ખાચરનો પરિવાર હતો, એ પરિવારે એ પથ્થરનો પાળ્યો હતો અને સ્વામીની સામે મૂક્યો છે। અને સ્વામીએ એ પથ્થરનો પાળ્યો હતો, મિસ્ત્રીની પાસેમાંથી આ દિવ્ય પ્રતિમા એનું નિર્માણ કરાવ્યું છે। આજે એ દિવ્ય પ્રતિમા આપણા સૌના સંકલ્પોને, આપણા સૌના કષ્ટોને, આપણા સૌના દુઃખોને, આપણા સૌના દર્દોને આજે દૂર કરી રહ્યા છે એવા સાળંગપુરના હનુમાનજી મહારાજ સમગ્ર વિશ્વને સુખ આપે, સમગ્ર વિશ્વને દર્શન આપે, મારા અને તમારા જેવા અનેક જીવોના કષ્ટો દૂર થાય આવી એકમાત્ર આશાએ કરીને સાળંગપુરના સહારી પુત્રપાલ શત્રુવન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ કાલજી સ્વામી વડતાલ મેનેજિંગ કુસ્તી બોર્ડ અને કુસ્તી બોર્ડના ચેરમેન સદગુરુ વર્ય પુઠારી સ્વામી દેવ પ્રકાશ દાસજી સ્વામીના સંકલ્પને પૂર્ણ કરવાના આશયથી આ કિંગ ઓફ સાળંગપુર વર્ષો સુધી 5-5 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર દક્ષિણ દિશામાં અનેક હજારો અને લાખો ભક્તજનોને દર્શન આપવાના દિવ્ય ભાવની સાથે જ્યારે આ મૂર્તિનું સ્થાપન થયું છે ત્યારે એમના પૂજનને પૂર્ણ કરી માનનીય શ્રી ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ નીચે તકતીના અનાવરણ તરફ આવી રહ્યા છે ત્યારે હું પૂજ્યપાદ આચાર્ય મહામહર્ષિને વિનંતી કરીશ કે તેઓ શ્રી ગત્રે પધારશે। ભગવાન સ્વામી નારાયણના આ સંપ્રદાયમાં રુદ્રતાં કાય હુમ ફટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કિંગ ઓફ સાળંગપુર ખાતે છે, તે અમિતભાઈ શાહે તેમના પરિવાર સાથે અહીં દર્શન કર્યા, શેષ ચૂકવ્યું અને હવે થોડી જ ક્ષણોમાં એ ભોજનાલયનું લોકાર્પણ કરશે। આ સૌથી મોટી હાઈટેક ભોજનાલય છે, જોકે ગઈકાલે જ 54 ફૂટની ઊંચી પ્રતિમા હનુમાનજીની કે જેમનું અનાવરણ કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને આ તરફ થોડી જ ક્ષણોમાં હવે ભોજનાલયનું લોકાર્પણ થવાનું છે। ખાસિયતો ભોજનાલયની શું છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। 55 કરોડના ખર્ચે આ ભોજનાલય નિર્માણ પામી છે, 7 વીઘા જમીનમાં એ પથરાયેલું છે અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ પર પણ સ્ટાફ માટે 79 રૂમ પણ બનાવવામાં આવ્યા છે। 5000 મણ ચોખા રહી શકે એટલો મોટો કોઠાર રૂમ પણ છે, તો અનાજ રાખવા માટેના કોઠાર રૂમની પણ વ્યવસ્થા છે। 8000 લોકો એક સાથે જમી શકે તેવા 2 ડાઇનિંગ રૂમ પણ છે અને આ દ્રશ્યો સાળંગપુર ખાતેના આપ જોઈ રહ્યા છો કે જ્યાં અમિતભાઈ શાહ કિંગ ઓફ સાળંગપુર ખાતે મંદિરની મુલાકાતે છે, જે કિંગ ઓફ સાળંગપુર નવું નામ મળ્યું છે સાળંગપુર ધામને, ત્યાં પહોંચ્યા છે અને ગાદીપતિ જે સાળંગપુર મંદિરના છે તેમને પણ મળ્યા, શીશ ઝુકાવ્યું અને અમિતભાઈ શાહ હવે થોડી જ ક્ષણોમાં ભોજનાલય, સૌથી હાઈટેક ભોજનાલય જે ગણવામાં આવે છે તેનું તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકાર્પણ કરવા માટે પહોંચ્યા છે, સંતો મહંતોની પણ હાજરી છે ત્યારે આ ભોજનાલયનું લોકાર્પણ અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું। સાળંગપુર ખાતેના દ્રશ્યો છે, અનેક લોકોની આસ્થા જોડાયેલી છે સાળંગપુરના આ મંદિર સાથે, ન માત્ર
યુવાનો પણ નાના બાળકોથી લઈ વૃદ્ધો તમામ લોકોની આસ્થાઓ જોડાયેલી છે અને કિંગ ઓફ સાળંગપુરની તકતીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અમિતભાઈ શાહ દ્વારા અને ભોજનાલયનું લોકાર્પણ થશે પહેલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પુષ્પગુચ્છથી હનુમાનજીના ચરણોમાં તેમણે શીશ ઝુકાવ્યું તો ત્યાંના ગાદીપતિ સંતો મહંતો કે જેમના પ્રયાસો થકી જેમની અથાગ મહેનત થકી આજે આ પ્રતિમાનું ગઈકાલે અનાવરણ થયું અને આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે ત્યાં દર્શનાર્થે અમિતભાઈ શાહ પહોંચ્યા હતા ગાદીપતિ સાથે વાતચીત કરતા સંતો મહંતો જે પ્રતિમા છે તેને લઈને પણ અમિતભાઈ શાહ સાથે વાતચીત કરી રહ્યા છે તસવીરો કેમેરામાં કેદ થઈ રહી છે આ અલૌકિક ક્ષણની પહેલી સવારથી જ સાળંગપુર ધામ ખાતે ભાવિ ભક્તોની શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી અને હવે આ ભવ્ય ભોજનાલયનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે હનુમાન જયંતિની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે પરંતુ સાળંગપુર ધામ ખાતે કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે થોડી જ વારમાં હવે અમિતભાઈ શાહ ભોજનાલયનું લોકાર્પણ કરશે અમિતભાઈ શાહ પણ અલગ અલગ લોકોને સંતો મહંતો સાથે ત્યાં હાજર છે મંદિરને પણ શણગારવામાં આવ્યું છે તો આજે હનુમાનજીને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે વિવિધ ફૂલોનો શણગાર છે અને સાળંગપુર ધામને જે નવી ઓળખ મળી છે કિંગ ઓફ સાળંગપુર તરીકે હવે ઓળખાશે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ સ્વામી સાથે પણ અમિતભાઈ શાહ ગાદીપતિ જેવો છે તેમની સાથે પણ વાતચીત કરતા નજરે પડ્યા હતા આ અલૌકિક પ્રતિમાના દર્શન ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ગઈકાલે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જોકે મુખ્ય જે મંદિર છે નિજ મંદિર કહેવાય છે સાળંગપુરનું જ્યાં દાદાને આજે સોનાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે મંદિરના પ્રાંગણમાં પહેલાના દ્રશ્યો પણ જોયા કે કેક કટ કરી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી દાદાનો જય જયકાર બોલાઈ રહ્યો છે જય શ્રી રામના નારા પણ દરેક જગ્યાએ લાગી રહ્યા છે બોટાદના સાળંગપુરમાં ભક્તોનું પણ ઘોડાપૂર ઉમટ્યું છે તો હવે થોડી જ ક્ષણોમાં આ ભોજનાલયનું લોકાર્પણ થશે ભોજનાલયની ખાસિયતો પણ અમે આપને જણાવી રહ્યા છીએ કે જ્યાં એક સાથે લાખો શ્રદ્ધાળુઓ એક સાથે ભોજન લઈ શકે તે પ્રકારની આ સૌથી મોટી હાઈટેક ભોજનાલય છે કે જેનું લોકાર્પણ અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું 55 કરોડના ખર્ચે નિર્માણ પામી છે 7 વીઘા જમીનમાં આ પથરાયેલું છે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર પણ પાર્કિંગ ઉપર સ્ટાફ માટે 79 રૂમ છે અને 5000 માણ ચોખા રહી શકે એટલો મોટો કોઠાર રૂમ પણ બનાવવામાં આવ્યો છે 8000 લોકો જમી શકે તેવા 2 ડાઇનિંગ રૂમ પણ છે અને વિશેષ ભક્તો માટે 3 ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યા છે જેમાં 700 લોકો બેસી શકે